नमस्कार विद्यार्थी मित्रों, आपने अगाउना वीडियो में जोयू के जंगल ए मानव जीवन नु अनिवार्य अंग छे। एना विना तो मानव जीवन ने कल्पना करवी पण खूब मुश्किल छे। मात्र शास्त्रों नहीं, विज्ञान पण जंगल ना महत्व ने स्वीकारे छे। आपणे जोयू के वृक्षना समूह ने जंगल कहेवामां आवे छे अने आ प्रकारना जंगलो मां जे मानवनी सहायता विना उगी निकले एमने कुदरती जंगलों कहवाय, कुदरती वनस्पति कहवाय। अने आवी वनस्पति ए भूपृष्ठ, जमीन, तापमान, सूर्यप्रकाश, वरसाद अने भेजने कारणे एमा विविधता भरेली सर्जन थाय छे। विविधता भरेली वनस्पति जोवा मळे छे अने आपणे बधा एना विशे विस्तारथी चर्चा करी के भारतनी अंदर लगभग 5000 जातिना वृक्षों, 450 જાતિના વ્યાપારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉપયોગી વૃક્ષો, 15000 પ્રકારના ફૂલ ઝાડવાળા છોડવાઓ જે વિશ્વના ઉત્પાદનના 6% છે। આ ઉપરાંત અપુષ્પક વનસ્પતિ જેમાં હંસરાજ, શેવાળ, કુંજાય વગેરે થાય છે। આ ઉપરાંત આપણા આયુર્વેદમાં 2000 કરતાં પણ વધારે ઔષધીય ઉપયોગ તરીકે વનસ્પતિનો ઉપયોગ કેમ કરવો જેની વિશેષ માહિતી આપી। તો આમ વનસ્પતિ છે એ માનવ જીવનનું અભિન્ન અંગ કહી શકાય। આપણે ત્યારબાદ કુદરતી વનસ્પતિના પ્રકારો જોયા। મુખ્ય 5 પ્રકારો છે જે ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનના આધારે પાડવામાં આવ્યા, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેના વિશે વાત કરી કે જ્યાં 200 સેમી કરતાં વધારે વરસાદ હોય અને 22 સેલ્સિયસ તાપમાન હોય આ પ્રકારના ભારતમાં આવેલા પ્રદેશો, અને એ વૃક્ષો, એ જંગલોમાં થતા વૃક્ષો અને એમની વિશેષતા વિશે વાત કરી। એ જ પ્રમાણે જે જગ્યાએ 70-200 સેન્ટીમીટર વરસાદ પડે ત્યાં થતા ખરાબ જંગલો કે મોસમી જંગલો, અને ત્યારબાદ 70-થી ઓછો વરસાદ પડે તે વિસ્તારમાં થતો કાંટાળા જંગલો જેના વિશે વાત કરી। આ ઉપરાંત ઊંચાઈને આધારે વિભાજિત થયેલા જંગલોમાં હિમાલયની જે વનસ્પતિ છે એના વિશે વાત કરી, અને આપણે છેલ્લો મુદ્દો ભરતીના જંગલો વિશે વાત કરી। અને ખાસ એમાં યાદ રાખવા જેવું કે ભરતીના જંગલોમાં સુંદરી અને ચેર નામના વૃક્ષો થાય છે। આ ઉપરાંત આપણે જંગલોની ઉપયોગિતા વિશે વાત કરતા હતા, જેમાં આપણે જોયું કે ઇમારતી લાકડા તરીકે, સુંદરી નામના વૃક્ષમાંથી હોડી બનાવવા માટે, દેવદાર ને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો અને ચા દવાના પેટીઓ બનાવવા માટે, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને ચંદનમાંથી સૌંદર્ય પ્રસાધનો અને સુગંધિત તેલ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે। આ ઉપરાંત વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા, જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર આ બધી વસ્તુઓ, ઉપરાંત ફળ ફળાદિ, આંબળા, બેહડા, હરડે, સર્પગંધા, અશ્વગંધા બધી જ ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ, અને આ ઉપરાંત આપણે જંગલમાંથી મળતી ઔષધિઓ કયા કયા રોગમાં ઉપયોગી છે એના વિશે પણ વિસ્તારથી ચર્ચા કરી। અને ખાસ આ કોષ્ટક આપણે બધાએ યાદ રાખવાનું છે, પરીક્ષાલક્ષી પૂછાય એવું, અને આ ઉપરાંત આપણા ઘર ઘરાવું ઘરેલું ઉપચારમાં પણ ખૂબ ઉપયોગી બને। અને છેલ્લે એવું જોયું કે આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા, ખેરમાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી, અને જંગલી આદિવાસી માટે આજીવિકા સ્વરૂપે જંગલી આશીર્વાદ છે। તો આમ જંગલોનું ખૂબ મહત્વ છે જેના વિશે આપણે ચર્ચા કરી, અને હવે જંગલોના પર્યાવરણીય મહત્વ વિશે આપણે વાત કરવાના છીએ। તો ચાલો જોઈએ, આપણે અગાઉ જોયું જંગલોનું મહત્વ છે અને 3 ભાગમાં વહેંચી શકાય, આર્થિક મહત્વ, સામાજિક મહત્વ અને પર્યાવરણીય મહત્વ। તો પર્યાવરણીય મહત્વ વિશે ચાલો ચર્ચા કરીએ। જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે, આપણે નાનપણથી જ શીખતા આવીએ છીએ, વૃક્ષો વાવો વરસાદ લાવો। જંગલો છે એ વરસાદ લાવવા માટે,
વરસાદની એક કંકોત્રી છે, વરસાદનું આમંત્રણ પત્ર છે. જંગલો જ્યાં હશે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે પડશે. આપણે જાણીએ છીએ ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે, તો કે કેરળના પશ્ચિમ ઘાટના વિસ્તારોની અંદર, પૂર્વ ઘાટના, તમિલનાડુના કિનારે અને મેઘાલય, મૌસીનરમ એ વિસ્તારોમાં. તો આપણે એ પણ જાણીએ છીએ કે એ વિસ્તારોમાં સૌથી વધારે જંગલો આવેલા છે. તો જે જગ્યાએ જંગલો વધારે હશે ત્યાં વરસાદ વધારે પડે. તો પહેલું જ, જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. બીજું, જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે. વિષમ એટલે બગડતું અટકાવે, વાતાવરણમાં થતા ફેરફારો થતા અટકાવે, વાતાવરણને સરખું રાખે અને બગડવા ન દે. જંગલો વાતાવરણને સમતળ, સમાન રાખે છે, એમાં જાજો બધો ફેરફાર થવા દેતું નથી. ત્યારબાદ સૌથી મહત્ત્વનું, આપણે બધા જાણીએ છીએ કે પ્રાણદાયી વાયુ આપણને આપે છે. આપણો પ્રાણદાયી વાયુ એટલે આપણે જેને શ્વાસમાં લઈએ છીએ એ ઓક્સિજન. તો વૃક્ષો, જંગલો આપણને ઓક્સિજન પૂરો પાડે છે. ત્યારબાદ જંગલો પૂર નિયંત્રણ કરે છે. તો જંગલો હોય ને તો પૂર આવતું અટકે છે, કારણ કે જંગલોના મૂળ જમીનને જકડી રાખે છે. જે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે એટલે જમીનમાં પાણી દ્વારા ધોવાણ થતું, એટલે કે ધોવાણ પણ અટકાવે છે. આ ઉપરાંત જ્યારે પૂરનો પ્રવાહ હોય એ જંગલો કે વૃક્ષો સાથે અથડાય અને અટકે છે, એટલે કે જંગલો પૂર નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષ આપણને ઓક્સિજન વાયુ આપે છે, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન વાયુ કાઢે છે જે આપણે લઈએ છીએ. અને એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષો શ્વાસમાં લે છે, જે પૃથ્વીને, વાતાવરણને ગરમ કરે છે. એ વાયુ વનસ્પતિ પોતાના શ્વાસમાં લે છે અને એના બદલામાં આપણને ઓક્સિજન વાયુ આપે છે, એટલે કે વાતાવરણને સમતળ રાખે છે અને વિષમથી બહુ વધવા દેતું, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગ્લોબલ વોર્મિંગ જન્માવનારા વાયુઓનું શોષણ કરી અને વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, માનવ જીવનને જીવંત રાખે છે. હમણાં આપણે આગળ વાત કરીએ, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. મેં કીધું એમ કે જંગલો છે એની અંદર રહેલા વૃક્ષો જમીનને જકડી રાખે છે, જમીનને પકડી રાખે છે, જેને કારણે એમનું ધોવાણ અટકે છે. આ ઉપરાંત જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. આપણે જાણીએ છીએ કે જંગલો વૃક્ષો છે ને, જ્યારે વરસાદ પડે તો વૃક્ષો પોતાના થડમાંથી પાણી ક્યાં લઈ જશે, તો પાણી લઈ જાય છે જમીનની અંદર. તો આ વનસ્પતિ છે જમીનની અંદર પાણી પહોંચાડવા માટેનું મહત્ત્વનું માધ્યમ છે. જ્યાં વધારે વનસ્પતિ હશે ત્યાંની જમીનના તળમાં પાણી વધારે હશે. તો આમ ભૂમિગત જળ, જમીનમાં રહેલું પાણી છે, એની અંદર સવિશેષ વધારો કરવામાં અથવા તો એને જાળવી રાખવામાં વૃક્ષો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે જંગલો રણને આગળ વધતું અટકાવે છે. આપણે ભણી ગયા અગાઉ ઘણી વખત કે રણને આગળ વધતું અટકાવવા માટે રણની ચારે બાજુ વૃક્ષનું વાવેતર કરી દેવું, કારણ કે રણનું ધોવાણ મુખ્યત્વે પવન દ્વારા થાય. જ્યારે પવન ફૂંકાતો હોય તો પવનની સાથે ધૂળના જે નાના નાના રજકણો છે એ નજીકના વિસ્તારોમાં ફેલાતા જાય અને એ વિસ્તારોની અંદર રણ પ્રદેશ વધતો જાય. પરંતુ જો કાંઠા ઉપર અલગ અલગ પ્રકારના વૃક્ષો, ખાસ કરીને બાવળ, બોરડી, થોર જેવા વૃક્ષો વાવી દેવામાં આવે તો પવનને કારણે થતું ધોવાણ અટકે અને રણ આગળ વધતું અટકે છે. તો મહત્ત્વનો મુદ્દો કે જંગલો રણને આગળ વધતું અટકાવે છે. આ ઉપરાંત હવા છે પ્રદૂષણ પણ ઘટાડો કરે છે. તો પ્રદૂષણ ઘટાડવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે, કારણ કે વાતાવરણને શુદ્ધ રાખે છે, પ્રદૂષણ મુક્ત રાખે છે. તો જંગલો પ્રદૂષણ ઘટાડવા માટે મહત્ત્વનું માધ્યમ છે. આ ઉપરાંત જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
કુદરતને સુંદર બનાવે છે. આપણે તો જાણીએ છીએ કે માનો કે કોઈ વ્યક્તિ કે કોઈ સ્ત્રી છે, ઘરેણા પહેરી અને સાજ શણગાર સજીને આવે તો સુંદર રૂપાળી લાગે. શું કામ? તો એમણે એમના વસ્ત્રો, એમના અલંકારો જે એને વધારે સુશોભિત કરે છે, જે છે એના કરતાં પણ વધારે સારા બતાવે છે. તો એ રીતે આ ધરતી, આ પૃથ્વી છે, એનું ઘરેણું એટલે વૃક્ષો. એમની સુંદરતા વધારે છે, એનું કુદરતી સૌંદર્ય વધારે છે. સાવ સામાન્ય રીતે આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે કોઈ એક સપાટ મેદાન પ્રદેશ છે, ત્યાં જઈને ફોટો પાડવામાં આવે. ચલો હું ઊભો રહું અને એક મેદાનમાં જઈને મારો ફોટો પડાવું તો જેટલો સુંદર હશે એ જ કેમેરાથી કોઈ ફૂલ ઝાડ કે વૃક્ષની બાજુમાં રહીને ફોટો પાડવામાં આવશે તો વધારે સુંદર લાગશે. એનું બેકગ્રાઉન્ડ છે અતિશય સુંદર, રમણીય બની જશે, નયન રમ્ય, આંખોને ગમે એવું બનશે. શા માટે? કારણ કે એના જે બેકગ્રાઉન્ડ, પાછળના ભાગમાં જે પુષ્પ, ફૂલડાઓ કે ફૂલછોડ કે વનસ્પતિ છે, એની અંદર વધારે સુંદરતા જન્માવે છે. તો આમ આ કુદરતી સૌંદર્યની અંદર વધારો કરે છે જંગલો. ત્યારબાદ હવાને શુદ્ધ કરે છે. જંગલોમાંથી પસાર થઈને આવતી હવા વધારે શુદ્ધ હશે, કારણ કે જંગલો શ્વાસોશ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન આપે છે, એટલે હવા ઠંડી અને શુદ્ધ બનશે. તો જંગલો છે એ હવાને શુદ્ધ કરવાનું પણ મહત્વનું કાર્ય કરે છે. ત્યારબાદ વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રયો પૂરા પાડે છે. જો જંગલમાં રહેનારી પણ એક જીવ સૃષ્ટિ છે, એમાં રહેનારા પ્રાણીઓ, પછી હાથી, વાઘ, સિંહ કે જંગલી કોઈ પણ પ્રાણી જેનું ઘર જંગલ છે, જંગલમાં એનો આશ્રય છે, તો આ બધા પ્રાણીઓને રહેવા માટેનું ઘર એટલે જંગલ. તો જંગલ છે વન્ય પ્રાણીઓને પોતાનો આશ્રય પૂરો પાડે છે. આપણે જાણતા હોઈએ, અત્યારે ખૂબ સમાચારોમાં આવતું હોય કે કોઈના ગામની અંદર દીપડો કે સિંહ કે વાઘ પ્રવેશ કરી ગયો અને કોઈ ઉપર હુમલો કર્યો, તો આ બનવાનું કારણ શું? કારણ કે જંગલનો આપણે નાશ કરીએ છીએ. જ્યારે જંગલો કે વૃક્ષો કપાઈ જશે એટલે એની અંદર રહેનારા પ્રાણીઓની સંખ્યા ઘટશે. હવે જ્યારે જંગલમાં કોઈ વાઘ સિંહ રહેતો હોય, હવે એમનો ખોરાક માનો કે એ માંસભક્ષી પ્રાણીઓ છે, એટલે કોઈ નાના પ્રાણીઓને મારી અને ખાશે, કે ચાલો હરણને મારીને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. પણ હવે જંગલની અંદર ઘાસ નહીં હોય કે જંગલ નહીં હોય અથવા ઓછા પ્રમાણમાં હશે, એટલે હરણ જંગલ છોડીને જતું રહેશે. હવે હરણ જતું રહેશે તો હરણને ખાનારો વાઘ ક્યાં જશે? તો એ પણ ગોતતો ગોતતો અન્ય જગ્યાએ પહોંચશે. હવે એની આ શોધખોળમાં કોઈ વચ્ચે ગામડું આવે તો એમાં પ્રવેશ કરી અને હુમલો કરે પોતાનો ખોરાક મેળવવા માટે. આપણે એવું કહીએ કે આપણા ગામની અંદર કે અમારા વિસ્તારમાં વાઘ કે સિંહ આવી ગયો, વાસ્તવિકતા એ છે કે એમને જંગલની અંદર એમના આશ્રય સ્થાને એની જરૂરિયાતની વસ્તુ મળતી નથી, જેથી કરીને એ આપણા વિસ્તારમાં કે માનવ સમુદાયમાં પ્રવેશ કરી અને પોતાનો ખોરાક મેળવવાનો પ્રયત્ન કરે છે. તો આમ જંગલો હશે તો બીજી સમસ્યાઓ પણ ઓછી થશે અને વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળ તરીકે જંગલ એ ખૂબ મહત્વનું માધ્યમ છે, એનો આશ્રયદાતા જંગલ છે. ત્યારબાદ જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. સાહસિક પ્રવાસ કરવો હોય, માત્ર પ્રવાસ કે સાહસિક પ્રવાસ, પર્યાવરણીય પર્યટક સ્થળ તરીકે જંગલો એ ખૂબ મહત્વનું માધ્યમ છે, તો સાહસિક પ્રવાસ માટે પણ ઉપયોગી. ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભમાં જંગલો એ ખૂબ ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ કે જંગલોની અંદર રહેતા પ્રાણીઓ અને એમના વિસ્તારને આધારે જંગલનું સંરક્ષણ થાય એ માટે સરકાર દ્વારા એમને ઉદ્યાનો કે અભયારણ્યો જાહેર કરવામાં આવે. અને આમ રાષ્ટ્રીય ઉદ્યાનો કે રાષ્ટ્રીય અભયારણ્યો કે જૈવ વિવિધતા ક્ષેત્ર તરીકે જંગલો હશે તો જ એને આપણે જાહેર કરી શકશું અને એક સંસ્કૃતિ જાળવવા પાછળ પણ ખૂબ મહત્વનું પરિબળ આ જંગલ છે. તો આમ જંગલનું પર્યાવરણીય મહત્વ પણ ખૂબ રહેલું છે. ખાસ યાદ રાખવું, જો પરીક્ષામાં પૂછાય જંગલનું મહત્વ તો આપણે પર્યાવરણીય, આર્થિક કે ઔષધીય ઉપયોગ બધા જ સાથે
મિક્સ કરીને લખવાના છે. પરંતુ જો ચોક્કસ પૂછાય ઔષધીય મહત્વ, તો આપણે અગાઉ કોષ્ટક જોયું એ. જો એવું પૂછાય કે જંગલોનું આર્થિક મહત્વ, તો આપણે ઘણા બધા જોઈ ગયા. ઇમારતી લાકડુંથી શરૂ કરી અને છેલ્લે ટીમરુના ઝાડમાંથી બીડી બને છે, પતરાપળા પડિયા પતરાળા વગેરે, એ મુદ્દો લખવાનો છે. અને પર્યાવરણીય મહત્વ પૂછાય, તો હમણાં આપણે જે જોયું એ ફરી વખત. કઈ કઈ વસ્તુ? તો વરસાદ લાવવા માટે વાતાવરણને વિષમ બનતું અટકાવવા માટે ઓક્સિજન વાયુ આપણને પૂરો જંગલ પાડે છે, જંગલો પૂરને નિયંત્રિત કરે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે, રણને આગળ વધતું અટકાવે, ભૂમિગત જળમાં વધારો કરે છે, પ્રદૂષણમાં ઘટાડો કરે છે, કુદરતી સૌંદર્ય વધારે છે, હવાને શુદ્ધ કરે છે, વન્યજીવો માટે આશ્રય સ્થાન છે, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને આદર્શ ક્ષેત્ર કહી શકાય, અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો અને જૈવ વિવિધતા સંદર્ભે પણ જંગલોને આપણે આરક્ષિત કર્યા છે, અને એમના માટે આ જંગલો એ ખૂબ મહત્વના છે. ત્યારબાદનો મુદ્દો છે જંગલ સંરક્ષણ. જંગલનું રક્ષણ કરવું જરૂરી બન્યું છે. એમના માટે સરકાર શું કરે છે, સરકારે શું કર્યું અને આપણે શું કરવું જોઈએ, એમના વિશે આપણે આ મુદ્દામાં ભણવાનું છે. તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન, માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. જો એક વનસ્પતિ જીવન છે, એની જેમ જ એક પ્રાણી જીવન છે, એક વન્યજીવ અને એક વન્ય વનસ્પતિ, આ એક આખું એક તંત્ર તૈયાર થાય છે, અને એ તંત્ર દ્વારા જ માનવ જીવન તંત્ર શરૂઆત થાય છે. કારણ કે આપણને પ્રાણી કે વનસ્પતિ વિના નહીં ચાલે, આપણે એમની સાથે સંકળાયેલા છીએ, આપણે બધા જ એકબીજા સાથે સંકળાયેલા, અને આમ આ બધાના જોડાવાથી જ એક ચોક્કસ આંતરસંબંધો દ્વારા જ પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું, નિર્માણ થયું. પરંતુ માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિના કારણે અને સ્વાર્થ વૃત્તિ અને હલકી માનસિકતાના કારણે આ તંત્રમાં ખલેલ પહોંચે છે, આ તંત્રને નુકસાન થાય છે. જંગલ વિનાશ માટે માનવીની કેટલીક સ્વાર્થ વૃત્તિ છે કે જે આખા પારિસ્થિતિક તંત્રને ખલેલ પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે, તોડે છે. જો વન્યજીવ સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ અને માનવ જીવ સૃષ્ટિ, આ બધી જ વસ્તુ એકબીજા સંદર્ભે જોડાયેલી છે, બધી પોતાના નિયમાનુસાર જીવી રહી છે, પરંતુ માનવ જેને આપણે અત્યારે સમાજનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણીએ છીએ, આ માનવ એટલે કે આપણે પોતાના કેટલાક સ્વાર્થ માટે જંગલોનો કે પ્રાણીઓનો ઉપયોગ કરીને નુકસાન કરીએ છીએ. તો જંગલો વિનાશ થાય છે, એમનું કારણ પૂછાય કે શા કારણે જંગલોનો વિનાશ વધ્યો, તો એમાં આપણે જવાબ લખી શકીએ. પહેલું કે માનવીની જમીન મેળવવાની ભૂખ, એ સૌથી મોટું જવાબદાર કારણ. અત્યારે દરેક પાસે જ વધારે જમીન હોય એ વધારે ધનિક શ્રીમંત ગણાય. જમીન હોવી જરૂરી છે, અને એટલા માટે માણસો અત્યારે જંગલોનો આડેધડ બેફામ કાપી રહ્યા છે જમીન મેળવવા માટે. તો સૌથી પહેલું કારણ જમીન મેળવવાની ભૂખ. બીજું વસ્તી વધારો. વસ્તીનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે રહેવા માટે જમીન નથી મળતી, અને એટલા માટે જ જંગલોને કાપીને ત્યાં રહેણાંક વિસ્તાર બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે મોટા ભાગે ગ્રામ્ય લેવલથી શરૂ કરીને શહેર તરફ જ્યાં જોઈએ ત્યાં મોટાભાગે બહુમાળી ઇમારતો, એક એક માળના મકાનો કરતાં પણ વધારે ખૂબ ઊંચી ઊંચી બિલ્ડિંગો તૈયાર થાય છે. હવે એક જ જગ્યા ઉપર 10-10 માળની બિલ્ડિંગો અને બધી જ જગ્યાએ વસ્તી માણસો રહે છે, છતાં પણ લોકોને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી, અને એટલા માટે સતત જંગલો કાપવાનું શરૂ છે, જંગલો કપાય છે. આ ઉપરાંત ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ. ઉદ્યોગો માનવ સમુદાય, માનવ જીવન ઉપર નુકસાન કરે, એમાંથી નીકળતા કેમિકલ ધુમાડા વગેરે, એટલા માટે
ઉદ્યોગો છે એને હંમેશા માનવ સમુદાયથી દૂર રાખવામાં આવે છે. હવે જ્યાં માનવ રહે છે અને જ્યાં માનવ નથી રહેતો ત્યાં તો મોટાભાગે જંગલો હોય, તો ત્યાં ઉદ્યોગો લઈ જવાની નીતિ પણ જંગલોના કપાવા પાછળનું મહત્વનું કારણ છે. આ ઉપરાંત શહેરીકરણ, મોટાભાગે લોકો ઉદ્યોગ ધંધા અર્થે શહેરોમાં જવાનું પસંદ કરે છે. તો શહેરોમાં જ્યારે રહેવા જશે તો એને કારણે ત્યાં વિસ્તારની જરૂરિયાત રહેશે અને જંગલોનો કાપશે. આ ઉપરાંત બહુહેતુક યોજના. બહુહેતુક યોજના કોને કહેવાય? એક સાથે ઘણા બધા હેતુઓને ધ્યાનમાં રાખીને જે યોજના તૈયાર કરવામાં આવે એને બહુહેતુક યોજના કહેવાય. જેમ કે ગુજરાતમાં નર્મદા યોજના છે, તો એક સાથે ઘણા, જો વીજળી ઉત્પાદન, બીજું પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે, સિંચાઈની સુવિધા મળી રહે, ભૂમિગત જળમાં વધારો થાય, જળમાર્ગ માટે ઉપયોગી, હરિયાળી ક્રાંતિને સંદર્ભે પણ, તો એક સાથે ઘણા બધા ફાયદાઓ આપણને એક જ યોજનામાંથી પ્રાપ્ત થાય એને બહુહેતુક યોજના કહેવાય. અને બહુહેતુક યોજનાને કારણે મોટા મોટા બંધો બાંધવામાં આવે છે, નદીઓ ઉપર મોટા ચેકડેમ કે બંધ બાંધવામાં આવે જેને કારણે પાણી વધારે ભરાશે, અને પાણી વધારે ભરવાથી આજુબાજુના વિસ્તારોની અંદર રહેલા વૃક્ષો છે એ બળી જશે અથવા પાણીમાં આવતા નાશ પામશે. તો આમ બહુહેતુક યોજના પણ જંગલોના વિનાશ પાછળનું મહત્વનું કારણ. ત્યારબાદ સડકોનું નિર્માણ કાર્ય, રસ્તા બનાવવા પણ જંગલો વચ્ચે વૃક્ષો આવતા હશે તો એને રાખવામાં આવતા નથી, કારણ કે રસ્તો કે રેલના પાટા નાખવા માટે, રેલ માર્ગ નાખવા માટે જ્યારે સીધો માર્ગ બનાવવામાં આવે તો આડા આવતા વૃક્ષોને કાપી નાખવામાં આવે, તો એ પણ જંગલ વિનાશ માટેનું મહત્વનું કારણ છે. આ ઉપરાંત ઇમારતી લાકડું અને બળતણ મેળવવા માટેની પણ ભૂખ, ઇમારતી લાકડું મેળવવું, બળતણ મેળવવા, અને આ ઉપરાંત ઝૂમ ખેતી, જેને આપણે સ્થળાંતરિત ખેતી કહીએ. ઝૂમ ખેતી કોને કહેવાય? તો જંગલને કાપીને ત્યાં કરવામાં આવતી ખેતી, જંગલને કાપીને કે બાળીને એવી જમીનમાં ખેતી કરવામાં આવે અને બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે અન્યત્ર જગ્યાએ જઈ અને ફરી ત્યાં એ જ ક્રિયા કરવામાં આવે, જંગલોને કાપી કે બાળીને ત્યાં ખેતી કરવામાં આવે. આમ સતત એક સ્થળેથી બીજા સ્થળે જઈ અને ચોક્કસ સમયાંતરે જે ખેતી કરવામાં આવે તેને કહેવામાં આવે છે સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. તો ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી છે એ પણ જંગલ વિનાશ માટેનું મહત્વનું કારણ. ત્યારબાદ છે દાવાનળ. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. જંગલમાં આગ લાગે છે એ આગને કારણે પણ જંગલોમાં ખૂબ ભારે વિનાશ થાય છે, અને આ બધા કારણોથી જંગલમાં વિનાશ થઈ રહ્યો છે. અને જંગલના વિનાશને કારણે પર્યાવરણની સમતુલા જળવાતી નથી, પર્યાવરણ વિષમ બને છે, સમતુલા એમની ખોરવાઈ જાય છે. તો જો પ્રશ્ન પૂછાય કે જંગલ વિનાશના કારણો જણાવો કે શા માટે જંગલના સંરક્ષણની કે સંવર્ધનની જરૂર પડી, તો લખવાનું કે માનવીની જમીન મેળવવાની ભૂખ, વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવા, દાવાનળ, ઝૂમ ખેતી, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડક કે રેલ માર્ગનું નિર્માણ કાર્ય, આ બધી જ વસ્તુ જંગલના વિનાશ પાછળનું ખૂબ મહત્વનું કારણ છે. ત્યારબાદ જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ ઉપર ઘણી વિપરીત અસર ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ જેને આપણે વૈશ્વિક તાપ વૃદ્ધિ કહીએ છીએ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે. જો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે જંગલ વિનાશને કારણે કઈ કઈ અસર સર્જાણી અથવા જંગલ વિનાશ થવાને કારણે કયા પ્રકારનું નુકસાન થાય છે, જંગલ વિનાશની અસરો જણાવો, તો લખવાનું છે વરસાદનું પ્રમાણ ઘટવું. આપણે પહેલું જોઈ ગયા પર્યાવરણીય મહત્વ કે જંગલો વરસાદ લાવે છે,
જંગલો કંપાઈ જશે તો વરસાદ અનિયમિત અને અનિશ્ચિત થઈ જશે. જાણીએ છીએ વરસાદ પૂરતા પ્રમાણમાં આવતો નથી, અથવા તો આવે છે તો એમનું કોઈ માપ નથી, સીમા નથી, અથવા ચોક્કસ સમયે આવતો નથી. તો આ બધા કારણો, આ બધી અસરો થઈ તેમની પાછળનું કારણ હોઈ શકે જંગલનું કપાવું. તો જંગલનો વિનાશ એ વરસાદનું પ્રમાણ ઘટવા પાછળનું મહત્ત્વનું કારણ છે. બીજું દુષ્કાળ. દુષ્કાળ એટલે હું એક સ્થળે લાંબા સમય સુધી વરસાદ ન પડે અથવા ઓછો પડે એને દુષ્કાળ કહેવાય. તો દુષ્કાળ પડવો એની પાછળનું પણ મહત્ત્વનું કારણ જંગલ. કારણ કે જંગલ નહીં હોય એટલે વરસાદ ઓછો આવશે અથવા નહીવત આવશે, જ્યાં દુકાળ પડશે. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ, એટલે કે એક સાથે ગરમીનું પ્રમાણ અતિશય વધી જાય. વૃક્ષો ન હોવાને કારણે સૂર્યતાપ વધારે લાગશે અને પૃથ્વી એક ધગધગતા આગના ગોળા જેમ તપશે, ગરમ થશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધશે અને અન્ય CFC જેવા વાયુ, ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓનું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની અથવા વૈશ્વિક તાપવૃદ્ધિની અસર થાય છે. તો એ પણ જંગલ વિનાશનું જ એક પરિણામ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે તડકો કે ગરમી વધારે લાગશે એટલે આપણે જાણીએ છીએ કે એક એવી સ્થિતિ ઊભી થશે કે જેમાં ખેતીનું વાવેતર કે વનસ્પતિનો વિકાસ કરવો પણ ખૂબ મુશ્કેલ હશે, અને જેના કારણે હરિતગૃહ પ્રભાવ અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા એ ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ આવી એની પાછળનું પણ કારણ એ જંગલ વિનાશ. રણીકરણ. રણનું પ્રમાણ વધ્યું. આપણે અગાઉ જોઈ ગયા કે રણને આગળ વધતું અટકાવવાનું કામ જંગલ કરે, પણ જંગલ જ નહીં હોય તો રણ આગળ વધવાનું છે. તો રણીકરણ પણ. આ ઉપરાંત વન્યજીવો નિરાશ્રિત થયા. જંગલો કપાવવાના કારણે જંગલોના પ્રાણીને રહેવાનો આશ્રય સ્થાન ખોવાયું, અને એટલા માટે પ્રાણીઓ નિરાશ્રિત છે, એમનો લુપ્ત થવાના આરે છે. ઘણા પ્રાણીઓ પોતાની જાત ગુમાવી રહ્યા છે, પોતાના મૂળ લક્ષણો ગુમાવી રહ્યા છે, માનવ વિસ્તારોમાં આવીને હુમલાઓ કરે છે. અગાઉ અવારનવાર બનાવ બનતા હોય છે. આ બધા જ કારણો છે જંગલ વિનાશની અસર છે. આ ઉપરાંત આપણે ઘણું બધું લખી શકીએ. ભૂમિગત જળનું પ્રમાણ ઘટી રહ્યું છે, વરસાદ અનિયમિત અને અનિશ્ચિત બની રહ્યો છે, જમીનનું ધોવાણ વધી રહ્યું છે, જમીન પોતાની ગુણવત્તા ગુમાવી રહી છે. આ બધા પરિણામો પણ જંગલ વિનાશના પરિણામો છે, એમની જ અસર છે. તો પરીક્ષામાં પૂછાય જંગલ વિનાશની અસરો જણાવો, તો એમાં આપણે વિસ્તારની જે વાત કરી એ બધા મુદ્દાઓનો સમાવેશ કરવાનો રહે. તો સરકારે આ બધી વસ્તુ અટકે અથવા ઓછી થાય શું એના માટે કોઈ પગલાં નથી ભેરા? તો કે ના, સરકારે પણ જંગલોનું સંવર્ધન થાય, એનું સંરક્ષણ થાય એના માટે કેટલાક પ્રયાસો કર્યા છે. કયા કયા? તો સૌથી પહેલું, 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ. યાદ રાખજો, 1952ની રાષ્ટ્રીય નીતિ. 1952 વારંવાર પૂછાતું હોય છે રાષ્ટ્રીય નીતિ ક્યારે જાહેર થઈ, 10મા ધોરણમાં પણ આ મુદ્દો આવશે. તો રાષ્ટ્રીય નીતિ ક્યારે જાહેર થઈ? તો 1952માં રાષ્ટ્રીય નીતિ જાહેર કરી, જે નીતિ અંતર્ગત દેશની અંદર કુલ જમીનના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. જોકે ભારતની અંદર 33% નથી પરંતુ 23% વિસ્તારમાં જ જંગલો આવેલા છે. 1952ની રાષ્ટ્રીય વન નીતિ મુજબ 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, પરંતુ 22% વિસ્તારમાં ભારતમાં જંગલો છે અને ગુજરાતમાં સાવ ઓછું, માત્ર 10%. જંગલનું પ્રમાણ ખૂબ ઓછું છે. આમ જંગલ વિનાશને અટકાવવો ખૂબ આવશ્યક છે અને એમનું સંરક્ષણ કરવું, એમનું સંવર્ધન કરવું એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે સરકાર દ્વારા કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા. ગુજરાતમાં IUCN, જેનું ફૂલ ફોર્મ છે, પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એ સંસ્થા દ્વારા તો રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગોગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડે,
વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. જો એક સંસ્થા છે જેનું નામ છે IUCN, જેનું પૂરું નામ આપણે જોયું ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આ સંસ્થા દ્વારા એક રેર ડેટામાં જાહેર કરાયેલી વનસ્પતિ, ગુજરાતની અંદર એવી વનસ્પતિ કે જે રેડ અલર્ટ રેડ ડેટામાં છે, વિનાશ થવાના આરે છે, જેમાં કઈ કઈ વનસ્પતિ છે તો વિક્રમમાં પૂછ્યા કે નીચેનામાંથી કઈ વનસ્પતિ IUCN સંસ્થા દ્વારા રેડ ડેટામાં જાહેર કરવામાં આવેલી નથી. અને ત્યાર પછી તમને ત્રણ વનસ્પતિઓ લખવામાં આવે અને એક બહારની હોય, જેમ કે એમ પૂછે ગુગળ, લીમડો, નીલસોટી કે ખાખરો, તો આપણે જણાવવાનું છે લીમડો. એટલે કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ સંસ્થા દ્વારા સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક અને હરડે જેવી વનસ્પતિ છે કે જેને રેડ ડેટામાં જાહેર કરી. આ ઉપરાંત જંગલોના રક્ષણ માટે સરકારે કેટલાક પગલાઓ હાથ ધર્યા છે. કયા કયા પગલાઓ હાથ ધર્યા? તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. આપણે અગાઉ હમણાં જોયા કે જંગલોનો વિકાસ થાય, એમનું રક્ષણ થાય, એનું સંવર્ધન થાય એ માટે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ, ખાસ યાદ રાખજો 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. આ ઉપરાંત ઈસવીસન 1980માં સંસદે વન સંરક્ષણ માટેનો કાયદો પસાર કર્યો. ઈસવીસન 1980માં વન સંરક્ષણ થાય એ માટેનો કાયદો અથવા અધિનિયમ સરકાર દ્વારા પસાર કર્યો. અને બીજો મહત્વનો મુદ્દો, ઈસવીસન 1988માં સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. ખાસ યાદ રાખજો 1952માં રાષ્ટ્રીય વન નીતિ છે, જ્યારે 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ છે. એ ખાસ યાદ રાખવાનું છે. તો નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી અને જંગલોના જતન માટે કેટલાક પગલાઓ ભર્યા. કયા કયા પગલાઓ ભર્યા? તો જે આ નીચે આપેલા છે કે જેમની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં વિસ્તારથી કરીશું. તો આજના લેક્ચરમાં ખાસ જંગલોનું મહત્ત્વ અને એ ઉપરાંત જંગલ વિનાશની અસરો અને એમને અટકાવવા માટે શું કરવું જોઈએ એ બધી જ બાબતો આપણે ખાસ યાદ રાખવાની છે. અને જંગલોને બચાવવા માટે સરકારે કયા કયા પગલાં ભર્યા જેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરશું. અને ખૂબ મહત્ત્વનું, ઈસવીસન 1952ની અંદર રાષ્ટ્રીય વન નીતિ, ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ અને ઈસવીસન 1980માં સંસદે વન સંરક્ષણ માટેનો એક અધિનિયમ પસાર કર્યો. એ બાબતો વારંવાર પરીક્ષામાં આવતું હોય છે, એટલા માટે હું ભારથી કહું છું કે વસ્તુ ખાસ યાદ રાખવી. તો આજે અહીંયા સુધી રાખીએ. આવતા વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું સરકાર દ્વારા જંગલોના જતન માટે કરવામાં આવેલા ઉપાયો. ધન્યવાદ.